હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખવાના છીએ ધોરણ 4 ગણિતની તારીખ 28/9/2024 રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, તમારું પેપર આજ રોજ લેવાયેલી આ પ્રશ્ન બેંકમાંથી જ પૂછવામાં આવ્યું હશે. તો ચાલો આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 1, માગ્યા મુજબ જવાબ આપો. કોઈપણ એક વિભાગ પૂછાયો હશે. આપણે દરેક વિભાગના જવાબ જોઈએ. વિભાગ પહેલો છે, એક શાળાના ધોરણ 1-5 બાળકોની વિગત આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1 છે, ધોરણ 1-5 કુલ કેટલા બાળકો થાય? તો 160 થશે. બીજું છે, જો તમામ બાળકોને 2 ચોકલેટ આપવી હોય તો કુલ કેટલી ચોકલેટ જોઈએ? જવાબ થશે 320 ચોકલેટ જોઈએ. ત્રીજું છે, ધોરણ 4 બધા બાળકોની સરખે ભાગે 6 ટીમ બનાવવી હોય તો દરેક ટીમમાં કેટલા બાળકો આવે? જવાબ થશે 7 બાળકો એક ટીમમાં આવે. સવાલ નંબર 4, ધોરણ 5 બધા બાળકોને 3 પેન આપવાની હોય તો કુલ કેટલી પેન જોઈએ? જવાબ થશે 43×3 એટલે 129 પેન જોઈએ. બીજો વિભાગ છે, તેની અંદર પણ આપણે આપેલા કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, જો મનન 1 ચા અને 1 સેન્ડવિચનો ઓર્ડર આપે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? જવાબ થશે 70 રૂપિયા ચૂકવવા પડે. સવાલ નંબર 2, જો હિતેશભાઈ 4 સેન્ડવિચનો ઓર્ડર આપે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? 240 રૂપિયા ચૂકવવા પડે. ત્રીજું છે, મારી પાસે 200 રૂપિયા હોય તો કેટલા જ્યુસ લઈ શકાય? 5 જ્યુસ લઈ શકાય. સવાલ નંબર 4, રેખાબેન 1 પીઝા અને 1 જ્યુસનો ઓર્ડર કરે છે તો દુકાનદારને 200 રૂપિયા આપે તો પરત કેટલા રૂપિયા લેવાના થાય? તો 35 રૂપિયા પરત લેવાના થાય. ત્યારબાદ ત્રીજો વિભાગ છે, એની અંદર પણ આપેલા કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે? 185 બાળકો પ્રવાસમાં જવાના છે. સવાલ નંબર 2, જો એક બસમાં 50 બાળકો સમાય તો બધા બાળકોને લઈ જવા માટે કેટલી બસ જોઈએ? તો 3 બસની જરૂર પડશે. સવાલ નંબર 3, જો ધોરણ 5 બધા બાળકોને એક જ બસમાં બેસાડીએ તો કેટલા બાળકોને સીટ નહીં મળે? બધા બાળકોને સીટ મળી જશે. સવાલ નંબર 4, ધોરણ 4 બાળકોને 2 બસમાં સરખે ભાગે વહેંચીએ તો દરેક બસમાં કેટલા બાળકો સમાય? 2 ભાગમાં વહેંચવામાં આવે તો દરેક બસમાં 15 બાળકો આવે. ત્યારબાદ ચોથો વિભાગ છે, તેની અંદર પણ આપેલા કોષ્ટકને આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, જો દીપક 1 દફતર અને 1 કંપાસ કરી દે તો કેટલા રૂપિયા ચૂકવવાના થાય? તો 310 રૂપિયા ચૂકવવાના થાય. બીજું છે, 100 રૂપિયાની કેટલી પેન્સિલ આવે? 20 પેન્સિલ આવે. ત્રીજું છે, જો હું 5 નોટબુકની ખરીદી કરું તો મારે કેટલા રૂપિયા ચૂકવવાના થાય? તો 150 રૂપિયા ચૂકવવાના થાય. ચોથું, નિશાએ 3 પેનની ખરીદી કરીને તેણે 100 રૂપિયા દુકાનદારને આપ્યા તો કેટલા રૂપિયા પરત મળશે? તો 70 રૂપિયા પરત મળે. હવે પાંચમો વિભાગ જોઈએ. એક સર્વેમાં શાળાના બાળકોની રમતની યાદી છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, કુલ કેટલા બાળકોએ સર્વેમાં ભાગ લીધો છે? 173 બાળકોએ. બીજું છે, જો ક્રિકેટની એક ટીમમાં 11 બાળકો હોય તો કુલ કેટલી ટીમ બનાવી શકાય? તો 15 ટીમ બનાવી શકાય અને 8 બાળક વધે. ત્રીજું છે, જો કબડ્ડીની એક ટીમમાં 7 બાળકો હોય એવી 4 ટીમ બનાવતા કેટલા બાળક વધે? તો 201 બાળકો વધે. ચોથું, જો એક કેરમ પર 4 બાળકો રમી શકે તો એક સાથે કેરમ રમવા કેટલા કેરમ બળ જોઈએ? 43 કેરમ બળ જોઈએ અને 1 બાળક વધે. પ્રશ્ન નંબર 1, બ નીચેના દાખલા ગણો. કોઈ પણ એક ગણવાનો છે. અહીં આપણે દરેક પ્રશ્નોના જવાબ શીખીએ. 1, દૂધના કેનમાં 1200 મિલી દૂધ ભરેલું છે. આ દૂધને 4 નાના વાસણમાં એક સરખી રીતે ભરવાનું છે તો દરેક વાસણમાં કેટલું દૂધ આવશે? તો ભાગાકાર કરીશું, જવાબ મળશે 300 મિલી દૂધ આવશે. સવાલ નંબર 2, એક બસ કલાકમાં 400 કિલોમીટર અંતર કાપે તો 4 કલાકમાં કેટલું અંતર કાપશે? 400×4 કરવાના એટલે જવાબ મળશે 1600 કિલોમીટર અંતર કાપે, તે આપણો જવાબ થશે. ત્રીજું છે, એક ટ્રેન 6 કલાકમાં 480 કિલોમીટરનું અંતર કાપે છે, દરેક કલાકે કેટલું? અહીંયા ભાગાકાર કરવાનો, 480/6 કરીશું એટલે દરેક કલાકે 80 કિલોમીટર અંતર કાપે, એ જવાબ મળશે. ચોથું છે, એક જગ્યામાં 1000 મિલીલીટર પાણી ભરેલ છે. આ પાણીને 4 જગમાં વહેંચવામાં આવે તો એ જગમાં કેટલું પાણી આવશે? તો 250 મિલી એક જગમાં સમાશે. આ રીતે ગણતરી કરી જવાબ લખી શકો છો. સવાલ નંબર 5, એક કાર 5 કલાકમાં 450 કિલોમીટરનું અંતર કાપે છે તો દરેક કલાકે કેટલું અંતર કાપે? 5 કલાકમાં 450 કાપે તો ભાગ્યા 5 કરીશું એટલે દરેક કલાકે 90 કિલોમીટરનું અંતર કાપશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલ ઘડિયાળનો સાચો સમય લખવાનો છે. મેં અહીંયા દરેક ઘડિયાળનો સમય લખ્યો છે. પહેલીમાં 5:50, બીજીમાં 1:20, ત્રીજીમાં 7:10, ચોથીમાં 9:30, પાંચમીમાં 12:30, છઠ્ઠીમાં 2:00 છે, સાતમીમાં 12:15, આઠમીમાં 3:45, નવમીમાં 3:30 અને 10મીમાં 8:05 છે. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ બ છે, નીચે આપેલ સમય ઘડિયાળમાં સમય દર્શાવવાનો છે. અહીંયા મેં કાંટા દોર્યા છે. આ રીતે તમે કાંટા દોરી દરેક ઘડિયાળનો જવાબ લખી શકો છો. આ રીતે તમે જવાબ લખી કાંટા દોરશો.
ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ કોષ્ટક જુઓ અને પૂર્ણ કરવાનો છે। અહીંયા ઘડિયાળનો સમય 12 કલાકનો છે અને 24 કલાકનો છે, તો વિભાગ 1માં 6:30 એમ તો 24 કલાકમાં 6:30 કહેવાય, 8 PM તો 20 કલાક કહેવાય, 11:15 PM તો 23 કલાક કહેવાય, 4 AM તો 4 કલાક કહેવાય, 7:15 PM તો 19:15 કલાક કહેવાય। બીજો વિભાગ છે તેની અંદર 8:30 PM તો 20:30 કલાક કહેવાય, 8 PM તો 20 કલાક, 10:05 PM તો 22 કલાક, 4 AM તો 4 કલાક, 3:10 AM તો 3:10 કલાક કહેવાય। આ રીતે જવાબ લખશો। ત્યારબાદ ત્રીજો વિભાગ છે એની અંદર 3:40 AM તો 3:40 કલાક, 8:30 PM તો 20:30 કલાક, 10:25 PM તો 22:25 કલાક, 1 PM તો 13 કલાક, 1:20 AM તો 1:20 કલાક થશે। ત્યારબાદ ચોથો વિભાગ છે 11:10 PM તો 23:10 કલાક, 9:30 PM તો 21:30 કલાક, 8:15 PM તો 20:15 કલાક, 2:50 PM તો 14:50 કલાક, 11:40 AM તો 11:40 કલાક થશે। ત્યારબાદ પાંચમો વિભાગ છે 1:10 PM તો 13:10 કલાક, 10:10 PM તો 22:10 કલાક, 19:25 PM અહીંયા 19:25 PM ન હોય પરંતુ 7:25 PM એમ લખવાનું થશે, અને સામેની સાઈડમાં આપણે 19:25 જવાબ લખશું। અહીંયા ઊંધું છે એટલે જવાબ આપણે આ બાજુ લખેલો છે। 3:45 PM તો 15:45 કલાક, 3:30 AM તો 3:30 કલાક થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ જવાબ લખવાનો છે, કોઈ પણ એક વિભાગ લખવાનો છે, આપણે અહીંયા દરેક પ્રશ્નોના જવાબ લખીશું। વિભાગ પહેલો છે, સવાલ નંબર 1, કપ સિરપ બોટલની ઉત્પાદન તારીખ 13/4/2017 અને અંતિમ એટલે કે સમાપ્તિ તારીખ 13/4/19 છે, તો ડિસેમ્બર 2018માં તેને ઉપયોગમાં લઈ શકાય, તો જવાબ થશે હા। બીજું છે, જાન્યુઆરી 10 થી ફેબ્રુઆરી 5 વચ્ચે કેટલા દિવસ આવે, 25 દિવસ આવશે। ત્રીજું છે, તારીખને અંકમાં લખવાની છે, 12/3/2008 લખીશું। ચોથું છે, તારીખને શબ્દોમાં, 10/10/2001। પાંચમું છે, 3:30 થી 4:10 સુધી કેટલી મિનિટ થાય, તો 40 મિનિટ થશે। બીજો વિભાગ જોઈએ, પહેલું છે દવા બોટલની ઉત્પાદન તારીખ 20/5/2020, સમાપ્તિ તારીખ 20/5/2022 છે અને જાન્યુઆરી 2022માં ઉપયોગમાં લઈ શકાય, તો હા। બીજું છે, March 15 થી 29 April વચ્ચે કેટલા દિવસ આવે, તો 14 દિવસ આવશે। અહીંયા છે 14 દિવસ લખેલું છે પરંતુ ત્યાં જવાબ આવશે 45 દિવસ આવશે, 45 દિવસ લખશો। ત્યારબાદ ત્રીજું છે, તારીખને અંકમાં લખો, 10/6/2012। ચોથું છે, તારીખને શબ્દોમાં લખો, 15/9/2013। પાંચમું છે, 4:30 PM થી 2:20 PM કેટલી મિનિટ થાય, તો 50 મિનિટ થશે। ત્યારબાદ ત્રીજો વિભાગ છે, 1, ચોકલેટના પેકેટની ઉત્પાદન તારીખ 2/4/2021 સમાપ્તિ તારીખ 2/4/2022 છે, તો June 2022 ઉપયોગમાં લઈ શકાય, તો ના। બીજું છે, July 12 થી August 10 વચ્ચે કેટલા દિવસ આવશે, તો 28 દિવસ આવશે। ત્રીજું છે, તારીખને અંકમાં લખવાની છે, 14/7/2016। તારીખને શબ્દમાં, 24/9/2023। પાંચમું છે, 17/15 થી 8/5 કેટલી મિનિટ થાય, તો 50 મિનિટ થશે। ચોથો વિભાગ પણ આ રીતે જવાબ લખીશું। પહેલું છે, બિસ્કિટના પેકેટની ઉત્પાદન તારીખ 5/2/2015 ને સમાપ્તિ તારીખ 5/7/16 છે, તો January 2015 તેને ઉપયોગમાં લઈ શકાય, તો ના। બીજું છે, November 25 થી December 10 આપેલી વચ્ચે કેટલા દિવસ થાય, તો 14 દિવસ થશે। ત્રીજું છે, તારીખને અંકમાં લખવાની છે, 15/9/2022 અહીંયા છે અંકમાં લખવાની છે, એટલે આપણે આ રીતે લઈશું, 15/10/2022 આ રીતે લખીશું। ચોથું છે, તારીખને શબ્દમાં લખવાની, 13/10/2020। પાંચમું છે, 9:20 થી 10:05 PM તો 45 મિનિટ થશે। ત્યારબાદ પાંચમો વિભાગ છે, 1, મીઠાઈના પેકેટની ઉત્પાદન તારીખ 10/7/2022 ને સમાપ્તિ તારીખ 10/10/2022 છે, તો August 2022 ઉપયોગમાં લઈ શકાય, તો હા। બીજું છે, April 15 થી May 12 આપેલી તારીખ વચ્ચે કેટલા દિવસ આવશે, 36 દિવસ આવશે। ત્રીજું, તારીખને અંકમાં લખવાની છે, 26/7/2021 આ રીતે લખી શકાય। ચોથું, તારીખને શબ્દમાં લખવાની છે, 28/9/2009। પાંચમું, 1/5 થી 2:20 તો 75 મિનિટ થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલ નકશાની વિગત પરથી પ્રશ્નના જવાબ લખવાના છે। અહીંયા નકશો આપેલો છે, તે વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ। પહેલું, ધોરણ 5 અને 3 ની વચ્ચે કયું ધોરણ છે, તો ધોરણ 4 આવેલું છે। બીજું છે, પ્રાર્થના સભાથી દૂર શું છે, આચાર્ય ઓફિસ કે સ્ટાફ રૂમ, તો સ્ટાફ રૂમ દૂર છે।
ત્રીજું ગેટ બે થી પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ દિશામાં આવે, પૂર્વ દિશામાં આવશે. ચોથું રમતના મેદાનની નજીક શું છે, સ્પોર્ટ રૂમ કે પ્રાર્થના, તો સ્પોર્ટ રૂમ. પાંચમું ધોરણ બેની બાજુમાં શું છે, સ્ટાફ રૂમ કે પ્રાર્થના રૂમ છે. ત્યારબાદ અહીંયા બીજો નકશો આપ્યો છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. પહેલું, શાળાના બાળકો મનોજભાઈની દુકાને જવા કઈ દિશામાં જશે, તો દક્ષિણ દિશામાં. બીજું, બગીચો અને શાળાની વચ્ચે શું આવેલું છે, આંગણવાડી. ત્રીજું, પંચાયત ઓફિસથી મંદિર તરફ જવા કઈ દિશામાં જવું પડશે, ઉત્તર દિશામાં. ચોથું, બસ સ્ટેશનની દક્ષિણ દિશામાં શું આવેલું છે, આંગણવાડી કે તળાવ, તો તળાવ. પાંચું, મંદિર એ શાળાની કઈ દિશામાં છે, પશ્ચિમ દિશામાં આવેલું છે. ત્યારબાદ ત્રીજો નકશો આપેલો છે, એ નકશો જોવાનો છે, વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તારા ઘરેથી બેંક સુધી પહોંચ, ત્યાંથી જમણી બાજુએ વળીને નદી પરના પુલ પરથી પસાર થઈ ડાબી બાજુએ બગીચા પાસે આવી જા, ત્યાંથી જમણી બાજુએ ચાલીને ત્રણ રસ્તાથી જમણી બાજુએ ચાલીને આગળ ડાબી બાજુએ મારું ઘર દેખાશે. આ રીતે તમે ખાલી જગ્યા લખી શકો છો. ત્યારબાદ બીજો નકશો આપેલો છે, એ નકશો જોવાનો છે, વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલું, દૂધ પાર્લર પાસે કયો ગેટ છે, તો ગેટ બી. બીજું, ગેટ ડીથી પ્રવેશ કરો તો ડાબી બાજુએ શું આવ્યું છે, રમવાનું મેદાન. ત્રણ, ગેટ એની સામે કયો ગેટ છે, ગેટ સી. ચોથું, મિહિરના ઘર અને શાક માર્કેટની વચ્ચે કયો ગેટ છે, ગેટ ડી. પાંચમું, બગીચામાં પ્રવેશ કરવો હોય તો કયો ગેટ નજીક પડે, સી કે ડી, તો ગેટ સી નજીક પડશે. ત્યારબાદ પાંચમો નકશો આપેલો છે, નકશો જોવાનો છે, વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલું, ગેટ એથી નજીક શું છે, પ્રાર્થના ખંડ. બીજું, ધોરણ એક અને ધોરણ પાંચની વચ્ચે શું છે, ધોરણ ત્રણ. ધોરણ પાંચથી ઉત્તર દિશા તરફ કયું ધોરણ છે, ધોરણ ત્રણ. ચોથું, ગેટ બીથી બગીચા તરફ જતા પ્રાર્થના ખંડ કઈ બાજુએ છે, ડાબી કે જમણી, તો ડાબી બાજુએ. પાંચ, ખોખોના મેદાન અને બગીચા વચ્ચે કયું મેદાન છે, ક્રિકેટનું મેદાન આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ધોરણ 4ની એકમ કસોટી પૂર્ણ કરીશું. ધોરણ 4ની બધી જ એકમ કસોટીના વિડીયોઝ આપની ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.